મિત્રો, આજે આપણે સામાન્ય વિજ્ઞાનને લગતા મોસ્ટ આઈએમપી એવા 30 પ્રશ્નોની વિશે ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ, સમય નથી બગાડતા. તો તે પ્રશ્નો કયા કયા છે ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1802માં જીવવિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તો તેનો જવાબ છે લેમાર્ક અને ટ્રેવી રેન્સે. બીજો સવાલ છે, શરીરનો સૌથી નાનો કાર્યાત્મક અને રચનાત્મક એકમ કયો છે? જવાબ છે કોષ. માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? તો જેનો જવાબ છે ચેતાકોષ. ચોથો સવાલ, માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે? તો તેનો જવાબ છે રુધિરકોષ. પાંચમો સવાલ, પાચન કોથળી અને કોષની આત્મઘાતી કોથળી કોને કહેવાય છે? તો તેનો જવાબ છે લાઇસોઝોમ. છઠ્ઠો, અન્ન માર્ગની શરૂઆત ક્યાંથી થાય છે? તો તેનો જવાબ છે એ આપણા મુખથી એની શરૂઆત થાય છે. સાતમો સવાલ છે, ખોરાકનું પાચન અને વલોવાનું કામ કોણ કરે છે? તો તેનો જવાબ છે જઠર. આઠમો સવાલ છે, વનસ્પતિ ખોરાકનો સંગ્રહ ક્યાં સ્વરૂપે કરે છે? તો તેનો જવાબ છે સ્ટાર્ચ સ્વરૂપે. નવમો સવાલ, પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ ક્યાં સ્વરૂપે કરે છે? તો તેનો જવાબ છે ગ્લાયકોઝ. દસમો સવાલ, ફેફસાનો રંગ કેવો હોય છે? તો તેનો જવાબ છે લાલ કલરનો રંગ હોય છે. અગિયારમો સવાલ, માનવ શરીરમાં રુધિરની માત્રા શરીરના વજનના લગભગ કેટલા ટકા હોય છે? તો તેનો જવાબ છે 7%. બારમો સવાલ, રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? તો તેનો જવાબ છે 120 દિવસનું આયુષ્ય હોય છે મિત્રો. તેરમો સવાલ, શ્વેતકણોનું નિર્માણ ક્યાંથી થાય છે? તો તેનો જવાબ છે અસ્થિ મજ્જામાંથી. ચૌદમો સવાલ, ક્યા કણો રુધિર જમવા માટે જવાબદાર હોય છે? તો તેના જવાબ છે ત્રાક કણો. પંદરમો સવાલ છે, મનુષ્યનું હૃદય ક્યાં આકારનું હોય છે? તો તેનો જવાબ છે શંકુ આકારનું હૃદય હોય છે. સોળમો સવાલ, કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? અથવા તો એવો પણ પ્રશ્ન હોઈ શકે કે કઈ ગ્રંથિ મહાગ્રંથિ તરીકે ઓળખાય છે? તો તેનો જવાબ છે પિચ્યુટરી ગ્રંથિ. સત્તરમો સવાલ, દેડકામાં કઈ ગ્રંથિ જાગૃત હોવાથી તેઓ સમાધિમાં જઈ શકે છે? તો તેનો જવાબ છે પિનિયલ ગ્રંથિ. અઢારમો સવાલ, લોહીમાં કેલ્શિયમ અને ફોસ્ફેટનું પ્રમાણ કઈ ગ્રંથિ જાળવી રાખે છે? તો તેનો જવાબ છે પેરાથાઇરોઇડ. ઓગણીસમો સવાલ, શરીરનું સૌથી મોટું હાડકું ક્યું છે? તો તેનો જવાબ છે ફીમર, એટલે કે આપણું સાથળ. સાથળનું હાડકું એ શરીરમાં સૌથી મોટું હોય છે. તો શરીરનું સૌથી નાનું હાડકું ક્યું છે? તો કાનમાં આવેલું પેગડું, અથવા તો જેને આપણે સ્ટેપ્સ તરીકે પણ ઓળખીએ છીએ. એકવીસમો સવાલ, ક્યા વિટામિનનું નિર્માણ શરીરમાં જ થાય છે? તો ડી અને કે વિટામિનનું નિર્માણ આપણા શરીરમાં જ થતું હોય છે. બાવીસમો સવાલ, સજીવ નિર્જીવને જોડતી કડી કોને ગણવામાં આવે છે? તો તેનો જવાબ છે વાયરસ. ત્રેવીસમું, સુવર્ણના માંસને શું કહેવામાં આવે છે? તો તેનો જવાબ છે પોર્ક તરીકે ઓળખવામાં આવે છે. ચોવીસમો સવાલ, ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે? તો તેનો જવાબ છે પ્રોફેસર અયંગરને. પચીસમો સવાલ, હાડકા શેના બનેલા હોય છે? તો તેનો જવાબ છે કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસથી આપણા હાડકા બનેલા હોય છે. છવ્વીસમો, ખોપડીમાં કુલ કેટલી અસ્થિઓ હોય છે? તો જવાબ છે 29 અસ્થિઓ આપણી ખોપડીમાં આવેલી હોય છે. સત્યાવીસમો સવાલ, અશુદ્ધ લોહીનું અંગોથી હૃદય તરફ વહન કોણ કરે છે? તો તેનો જવાબ છે શીરા, અથવા તો જેને આપણે ધમની તરીકે ઓળખીએ છીએ. અઠ્યાવીસમો સવાલ, કઈ શીરા શુદ્ધ લોહીનું ફેફસામાંથી હૃદય તરફ વહન કરે છે? તો તેનો જવાબ છે ફૂફૂસ શીરા. ઓગણત્રીસમો સવાલ, પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલા ગ્રામ હોય છે? તો તેનો જવાબ છે 1350 થી 1400 ગ્રામ સુધીનું હોઈ શકે છે. આ બંનેમાંથી કોઈ પણ ઓપ્શન આપેલો હોય તો તમે જવાબ લખી શકો છો 1350 અથવા તો 1400 ગ્રામ. અને ત્રીસમો છેલ્લો સવાલ, કે રુધિર રસમાં કેટલા ટકા પાણી હોય છે? તો તેનો જવાબ છે 90%. તો મિત્રો, આ હતા 30 એવા પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનને લગતા કે જે
મોટા ભાગે પરીક્ષામાં પૂછાતા હોય છે. આશા રાખું છું કે તમને આ પ્રશ્નો ગમ્યા હશે અને આ વિડીયો પણ ગમ્યો હશે. જો વિડીયો ગમે તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો અને બીજા મિત્રો સુધી પહોંચાડવા માટે શેર જરૂર કરજો. અને આ PDF ફાઇલ તમારે જો ડાઉનલોડ કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે, ત્યાંથી જઈને પણ તમે આ PDFની ફાઇલ ડાઉનલોડ કરી શકશો. અને આવી માહિતી મેળવવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ધન્યવાદ. આવજો.